नमस्कार विद्यार्थी मित्रों, आलेख नंबर आपेलो छे 6, उदाहरण छे पाठ्यपुस्तकना पाना नंबर 70 ऊपर, जेनी अंदर तमने नीचे बे शहरों आपेला छे आबेरदीन अने पुस्तकनी अंदर जुओ पाना नंबर छे 70 ऊपरनु उदाहरण नंबर 9 आपेलू छे के नीचे बे शहरों आबेरदीन अने मार्गेट माटे वर्षना 12 महीनाओ दरमियान तड़को होवाना सरेराश कलाक दर्शावती माहिती एकठी करी छे। आ शहरो ए दक्षिण ध्रुवनी नजीक छे, अहीं रोज थोड़ा कलाक माटे तड़को ज रहे छे। हवे दक्षिण ध्रुव नजीक होवाथी शुं थाय छे, त्यां तड़को वधारे रहे छे। कया बे शहरोनी अंदर? आबेरदीन अने मार्गेट, आ बन्ने शहरोना नाम छे। आ शहरोनी अंदर 12 महीना, वर्षना 12 महीना तड़को वधारे रहे छे। तो जुओ, तड़को होय तेवा सरेराश कलाक, नीचे पण तड़को होय एवा सरेराश आप कलाक आप्या छे। अहींया मार्गेट माटे आपेलू छे अने नीचे आबेरदीन शहर माटे आपेला छे। तो चलो, जान्युआरी थी डिसेम्बर सुधी, नीचे पण जान्युआरी थी डिसेम्बर महीना सुधीना तड़काना सरेराश कलाक दर्शावेला छे। तो हवे एना माटे तमारे शुं दोरवानो छे? आलेख दोरवानो छे। तो हवे तमे जोई शको छो, अहींया अहींया तमने जे माप आपेला छे ने એ માપને પહેલાં તમે શું કરી દો? મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી દો, તો જેના લીધે અમે તમને ખબર પડે કે 3.14 તો આલેખ ઉપર કઈ રીતે દર્શાવશો? તો ચલો, પહેલાં તો બે સંખ્યા છે, પૂર્ણ સંખ્યા છે, એટલે એના ફેરવવાની જરૂર છે ને। હવે આપેલા છે 3.14, તો એના આપણે મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવતા હતા? 3 × 1 = 3 × 4 = 12, આ બંનેનો ગુણાકાર, બંનેનો ગુણાકાર કર્યા પછી એમાં ઉપરનો અંશ ઉમેરી દો, 3 × 4 = 12 + 1 શું થાય? 11/4. અહીંયા 4 × 4 છે, હવે છે 7.3/4. તો ચલો, 7 × 4 = 28 અને 28 × 3 = 31/4. 8 છે, હવે છે 7.1/2, તો ચલો 7 × 2 = 14 × 1 = 15 થઈ જશે। હવે 7 છે એટલે એને ફેરવવાની જરૂર નથી। 6 × 4 = 24 × 1, વચ્ચે ઉપર જે 1 આપેલા હોય ને એ ઉમેરી દેવાના, 6 × 4 = 24, આ બંનેનો ગુણાકાર અને વચ્ચે ઉમેર દો, આ રહ્યા 24 × 1 = 25/4। ચલો, ઉપર ફેરવી દીધા, હવે નીચે ફેરવી દો। 1.1/2 છે તો 1 × 2 = 2, અને એમાં ઉપરનો અંશ ઉમેરી દો તો 2 × 1 = 3/2 થશે। હવે અહીંયા 3 × 3 છે, ચલો 3 × 2 = 6 × 1 = 7/2. હવે 6 ને ફેરવવાની જરૂર નથી। અહીંયા 5 × 2 = 10 × 1 = 11/2, 6 × 2 = 12 × 1 = 13/2, 5.1/2 છે તો 5 × 2 = 10 × 1 = 11/2, અહીંયા 4 × 2 = 8 × 1 = 9/2. હવે જુઓ 11/4 તો કેટલા થાય? 11/4 કરો નીચે, 4 × 2 = 8, 4 × 3 = 12 વધી જાય છે, તો ચલો 11 માંથી 8 જાય તો 3, ઉપરથી શૂન ઉતારો તો અહીંયા દશાંશ ચિહ્ન મૂકવું પડશે, શૂન છે ને આપણે ઉતારી છે, 4 × 7 = 28, 4 × 5 = 25, કેટલું માપ આવે છે? 11/4 = અંદાજે આશ્રિત 2.75, દશાંશ ચિહ્નમાં લખીએ છીએ 2.75। પછી આપેલું છે 31/4, ચાર સિત્યા 28, 4 × 8 = 32 વધી જાય છે, ચલો 11 માંથી 8 જાય તો 3,
ऊपर थी सून उतारो 7.75 जेवू माप मळे छे। हवे 15 दुत्यांश तो 15 ना अर्धा केटला थाय 7.5। चलो 25 ना 4 भाग करो, पहला 25 ना अर्धा करिए तो 25 भाग्या 4, 4 6 24, 1 वधे छे, ऊपर थी शून उतारो दशांश चिन्ह 4 2 8, 4 25 केटलू आवशे 6.25। आ बधा अंदाजे माप मळे छे કે જેના લીધે આપણે આલેખ ઉપર માપ દર્શાવી શકીએ। ચલો અપૂર્ણાંકને આપણે આલેખ ઉપર દર્શાવી શકીએ ના। ચલો હવે 3 દુત્યાંશ તો 1.5 કહેવાય, 1 દુત્યાંશ, 7 દુત્યાંશ છે તો 3.5 કહેવાય, 3.5। ચલો 11 દુત્યાંશ છે તો 5.2 કહેવાય, એ જ રીતે અહીંયા 5.2 લખી દો, અહીંયા 1.5 થશે, અહીંયા 3.5 થશે। ચલો 13 દુત્યાંશ છે, 6.5 થશે, 6 2 12 અને 5 ના 5 10। ચલો 11 દુત્યાંશના 5.2 ભાગાકાર કરી દેવાનો છે અને 9 દુત્યાંશ એટલે 4.5। કઈ રીતે આવ્યા, હાલત સમજાવ્યું છે, શું કરવાનું છે, 7 ભાગ્યા 2 હોય તો 7 ભાગ્યા 2 કરી દેવાનું, જે સાદુરૂપ મળે એ પોઈન્ટની અંદર દર્શાવ્યું છે। હવે ચલો આપણે આલેખ ઉપર એક્સ અક્ષ ઉપર શું દર્શાવવાનું છે, 12 12 મહિનાઓના નામ, અને વાય અક્ષ ઉપર શું દર્શાવવાનું છે, તડકો હોય એવા સરેરાશ કલાક। ચલો લખી દો અહીંયા, તડકો હોય તેવા સરેરાશ કલાક, અહીંયા વાય અક્ષ ઉપર દર્શાવી દીધું। હવે એક્સ અક્ષ ઉપર શું લેવાનું છે, 12 મહિનાના નામ, અહીંયા દ્વિલંબ આલેખ આવશે કારણ કે 2 શહેરો આપેલા છે અને 2 શહેરોના તડકાના કલાક આપેલા છે, 12 મહિનાના નામ। ચલો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, હાલ ટૂંકું લખું છું પછી લખી દઈશ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોમ્બર, નવેમ્બર અને છેલ્લો ડિસેમ્બર। હવે વાય અક્ષ ઉપર સૌથી નાનામાં નાની શરૂઆત કેટલા કલાકથી થાય છે જોઈ લો, 1.5, તો આપણા પ્રમાણમાં આપ 1થી શરૂ કરીશું અને છેલ્લા મોટામાં મોટો અંક અહીંયા કયો આવે છે, 8, તો આપણે પ્રમાણમાં આપ કેટલું લઈશું, વાય અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 1 કલાક, તડકાનો 1 કલાક। તો ચલો 1 સેન્ટીમીટર બરાબર કાપા કેટલા છે, 5, અને 1 કલાક આવે છે સામે, તો 1 કાપાનું મૂલ્ય કેટલું થાય, 1 ભાગ્યા 5, 0.5, 0.2। 1 કલાક છે, 1 ભાગ્યા 5 કરી દો, ભાગ ના ચાલે એની શૂન ઉપરથી શૂન ઉતારો તો 5 2 10, તો 1 કાપાનું મૂલ્ય કેટલું થશે, 1 આખી 2 ઘાટી લીટીઓ વચ્ચેનું અંતર 1 કલાક,
परंतु एक एक कापा वच्चे नुं अंतर 0.2 कलाक थाय। चलो दर्शावी दईए, छेल्ले आपणे मोटामां मोटा 8 कलाक लावाना छे। હવે જોઈ લો, જાન્યુઆરી મહિનાની અંદર કેટલો તડકો આપ્યો છે? તડકાના સરેરાશ કલાક 2 આપેલા છે। ફેબ્રુઆરી મહિનાની અંદર તમને આપેલા છે 2.75। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આપણો આલેખ આટલો અડધો રાખીએ છીએ। અહીંયા મારું ચાર્જિંગ પૂરું થવાયું છે। અડધો આખો આલેખ તમને જે માપ દર્શાવવાના છે એ હું નવા વિડીયોની અંદર સમજાવીને મોકલીશ। નમસ્કાર।